આદિવાસી સમાજની ભવ્ય અને ઐતિહાસિક વિરાસત અને પરંપરાગત વારસો ટકાવી રાખવાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા રાજ્ય કક્ષાનો સત્તાવીસમાં આદિજાતિ મહોત્સવની ઉજવણી બે દિવસ સુધી વ્યારા ખાતે કરવામાં આવી છે જેમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોના સાતસો જેટલા કલાકારો પોતાની કૃતિઓ રજૂ કરશે પ્રકૃતિના ખોળે રમતા અને ઉછાળતા લોકજીવનની પરંપરાઓ અને તેમની સંસ્કૃતિ અને સમાજને સદીઓથી ગણવી ઓળખ મળેલી છે આવી આ આદિજાતિની સંસ્કૃતિની ઘરોળને ધબકતી રાખવા રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના અંબાજીથી લઈને ઉમરગામ સુધી આદિજાતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે જે ભાગરૂપે તાપી જિલ્લાના વ્યારા ખાતે રાજ્ય રાજ્યકક્ષાના આદિજાતિ મહોત્સવની ઉજવણીનો પ્રારંભ થયો હતો જેમાં રાજ્યના રમતગમત મંત્રી ઈશ્વર પટેલ રાજ્યના આદિજાતિ વિભાગના મંત્રી રમણલાલ પાટકર અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી યોગેશ પટેલની ઉપસ્થિતિ રહી હતી આ આદિજાતિ મહોત્સવમાં ગુજરાત રાજ્ય અને અન્ય રાજ્યોમાંથી આદિજાતિની કૃતિઓ સાતસોથી વધુ કલાકારો દ્વારા રજૂ કરવામાં આવી હતી આ મહોત્સવને નિહાળવા આદિજાતિ સમુદાય સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતની અંદર આદિજાતિ મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે અંબાજીથી ઉમરગામ સુધીના ચૌદ જેટલા જિલ્લાઓમાં મહત્તમ આદિવાસી વસ્તી ધરાવે છે એને લઈને દરેક જિલ્લાની અંદર અલગ અલગ કલાકૃતિઓ રજૂ કરતા હોય છે આમ કહેવત છે કે બહાર ગાવે બોલી બદલાય એક જિલ્લાની અંદર પણ પાંચ સાત ભાષાઓ બોલાતી હોય છે ત્યારે આ જે સાંસ્કૃતિક વારસો છે એ સાંસ્કૃતિક વારસો પણ આપણી નવી પેઢી જે ભાવિ પેઢી છે એ ભાવિ પેઢી પણ આ મહોત્સવને લઈને જે જૂની સંસ્કૃતિ છે એ જૂની સંસ્કૃતિ તાજી રહે ને એને લઈને આ રાજ્ય સરકાર આ આદિવાસીની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને ટકાવવા માટે આ પ્રકારના આયોજન કરીને તમામ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા કરી રહ્યા છે અને અમારા યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે આજે અહીંયા ચૌદ જિલ્લા સાથે સાથે રાજસ્થાન મધ્યપ્રદેશ ગોવા અને છત્તીસગઢના કલાકારો પણ આજે અહીંયા છે આજ આવતીકાલ બે દિવસ અહીંયા લોક કલાકારો દ્વારા અહીંયા એ લોકોની કલાકૃતિ રજૂ થવા થનાર છે